નલિયાની બજારમાં બપોરના 2 વાગ્યા સુધી ટુ વ્હીલર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતથી લઈને મુખ્ય બજાર સુધી આ પ્રતિબંધનો અમલ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. સવારના 7 થી લઈને સાંજે 7 વાગ્યા સુધી નલિયાની તમામ બજારો વેપાર ધંધા ખુલ્લા રહેશે. હવે જોઈએ અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. નલિયામાં ટ્રાફિકના હેતુથી ગ્રામ પંચાયતથી બજાર ચોક સુધી ટુ વ્હીલર બપોરના સમયગાળામાં સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણય અનુસાર નલિયાની ગ્રામ પંચાયતથી બજાર ચોક સુધીમાં વિસ્તારમાં ટુ વ્હીલર બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયનું આજે ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. મીઠાઈ પરસાણ અને નાસ્તાના વેપારી દ્વારા વેપારી અગ્રણી છત્રસિંહ જાડેજાને જાણ કરતા તેઓ દ્વારા વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તમામ વેપારી અસોસિએશનના વેપારીઓ સાથે પોતાની દુકાન ધરાવતા નાસ્તા તેમજ મીઠાઈ ફરસાણના વેપારીઓને પણ ધંધા રોજગાર ગત તારીખ 6 ની તંત્રની ગાઈડલાઈન મુજબ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આમ સવારના 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી નલિયાની તમામ બજારો ખુલી રહેશે. સાથે મીઠાઈ ફરસાણના વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર શરૂ કરી દીધા છે. માત્ર ને માત્ર ગ્રામ પંચાયતથી બજાર ચોક સુધી બપોરના સમયગાળામાં ટુ વ્હીલર્સને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે 6 કલાકે પ્રાંત અધિકારી જાલાન સાથે નલિયા વેપારી એસોસિએશનની એક મીટિંગ યોજવામાં આવી હતી. મીટિંગમાં હકુમતસિંહ, જુવાનસિંહ જાડેજા, પીએસઆઈ સરવૈયા, ડોક્ટર સિંહા, તકીશા બાવા, જયદીપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ ખેંગારજી જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, સરપંચ સંગઠન તથા હકુમતસિંહ અઠુભાઈ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ નિર્ણય સ્વીકારવામાં આવ્યો હતો.